तो द्वारका में वरसाद बंद थया बाद पण सानी डेमना पाणीए कहर वर्तावानो बंध कर्यो नथी। सानी डेमना दरवाजा रिपेर न थया होवाथी डेमना पाणी हजू सुधी ओसर्या नथी। सूर्यावदर थी रावल अने सूर्यावदर थी दुधिया जवाना रस्ता परथी हजू पण पाणी पसार थई रह्युं छे। साथे ज सूर्यावदर अने रावल सहितना खेतरोमांथी पण हजू पाणी ओसर्या नथी, जेथी खेडूतो चिंतित थया। लाइव अपनी साथे धर्मेश उपाध्याय जोड़ायेला छे। धर्मेश, द्वारका में वरसाद तो बंद थई गयो छे, परंतु सानी डेम ना पानी हजू सुधी ओसर्या नथी, पानी न ओसरता जगतना साथ चिंतित। તાલુકામાં આવેલો સાની ડેમ જે તોડી પાડવામાં આવ્યો હતો ત્યારબાદ આ ડેમનું નવનિર્માણ કાર્ય થઈ શક્યું નથી, જેને લીધે ચારે તરફ આ તબાહીના દ્રશ્યો ચોક્કસથી હું આપને આ તમામ દ્રશ્યો બતાવવા માંગીશ કે આ નદીઓ નથી પરંતુ આ ખેતરો છે જે પાણીમાં ગરકાવ થયા છે। સાની ડેમના પાણી દૂર દૂર સુધી ફેલાયેલા છે, જેના કારણે ચારે તરફ ખેતરોમાં આ પૂર ફરી વળ્યા છે, જેને લઈને ઊભા પાકમાં પણ આ સાની ડેમના પાણી ફરી વળ્યા છે। કલ્યાણપુર તેમજ દ્વારકા તાલુકામાં ભારે વરસાદના પગલે ખેડૂતોની હાલત કફોડી બની છે। વાત કરવામાં આવે કલ્યાણપુર તાલુકામાં તો સતત સાની ડેમમાં પાણીની આવક ચાલુ હોય ત્યારે સાની ડેમની પાણીની આવક ચાલુ રહેતા રાવલ, રાણપરડા, સૂર્યાવદર વિસ્તારના ખેડૂતોની હાલત કફોડી બની છે। જ્યારે દ્વારકા તાલુકામાં પણ ગઢેચી સહિતના વિસ્તારોમાં હજુ પણ ખેતરોમાં પાણી ભરાયેલા છે, એટલે કે વરસાદે ચારે તરફ તારાજી સર્જી છે। જ્યારે રાવલ આસપાસના વિસ્તારો છે તે વિસ્તારના ખેડૂતોની હાલત કફોડી બની છે। સતત સાની ડેમના પાણીની આવકના લીધે ખેતરો ચારે તરફ પાણીથી ગરકાવ થયા છે અને ખેડૂતોની હાલત હાલ ખેતરોમાં જઈ શકાતી નથી। જ્યારે આંતરિક રસ્તા અને રાજમાર્ગો પણ ભારે વરસાદના કારણે બંધ થયા છે, હજુ પણ સાનીમાં સતત પાણીની આવક ચાલુ રહેતા ખેડૂતોની હાલત કફોડી બની છે। જી સોનલ, લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે દરવાજા હજુ સુધી રિપેર થયા નથી, રિપેરિંગની કામગીરી અત્યારે ચાલી રહી છે કે કેમ, કારણ કે સ્થાનિક લોકોએ તો ઘણી બધી વખત તંત્રને રજૂઆત કરી છે। સોનલ, વાત કરવામાં આવે તો સાની ડેમ તોડી પાડવામાં આવ્યો છે, દરવાજા નહીં પરંતુ આખો સાની ડેમ જ તોડી પાડવામાં આવ્યો છે। બે વર્ષથી છેલ્લા સાની ડેમનું નવનિર્માણ કાર્ય ચાલુ હતું, જે કોન્ટ્રાક્ટર કામ છોડી અને ચાલ્યા ગયા હોત ત્યારબાદ મુખ્યમંત્રી શ્રીએ ભૂપેન્દ્ર પટેલે પણ આ મામલે દખલગીરી કરી અને રીટેન્ડર પ્રક્રિયાની હાથ ધરી છે, પરંતુ હજુ પણ ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં ના આવેલી હોય ત્યારે આ વર્ષે અને આવતા વર્ષે પણ આ ડેમ ખાલી રહે તેવી સ્થિતિ છે। ત્યારે આ વર્ષે અને આવતા વર્ષે પણ આ જ સ્થિતિનો સામનો કરવાની નોબત સ્થાનિકોને આવી શકે છે, ત્યારે ખેડૂતોમાં અને લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે। જી સોનલ, જી ધર્મેશ, આભાર તમામ જાણકારી આપવા માટે।